નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો રાજ્ય, દેશ અને દુનિયાના સંક્ષિપ્ત સમાચારો સ્પીડ ન્યૂઝમાં. સૌપ્રથમ વાત કરીએ એક મહત્વના સમાચારની, તો રવિન્દ્રનાથ ટાગોરની સાચી અટક શું છે? પરેશ ધાનાણીએ બનાવ્યો સાચી અટકનો મુદ્દો. ધોરણ 6 ના હિન્દીના પુસ્તકમાં ગંભીર ભૂલ હોવાનો દાવો કર્યો છે. રવિન્દ્રનાથ ટાગોર કે ઠાકુર, તેઓ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. ધાનાણી શું રવિન્દ્રનાથ ટાગોરના સ્થાને ઠાકુર લખવું ભૂલ છે? રવિન્દ્રનાથ ટાગોરના સ્થાને લખાયું ઠાકુર ભૂલ હોવાનું કહીને ધાનાણીએ સરકારને આડે હાથ લીધી છે. દંભી રાષ્ટ્રવાદનું અસલી સ્વરૂપ કહીને વ્યંગ કર્યો છે. તો ઉલ્લેખનીય છે કે જે રીતે ધોરણ 6 ના હિન્દીના પુસ્તકમાં જે ભૂલ થઈ છે અને રવિન્દ્રનાથ ટાગોરની જગ્યાએ રવિન્દ્રનાથ ઠાકુર લખવામાં આવ્યું છે, રવિન્દ્રનાથ ઠાકુર છાપવામાં આવ્યું છે, ત્યારે હવે જે આ આખો મામલો છે તેને પણ પરેશ ધાનાણીએ ઉઠાવ્યો છે. રવિન્દ્રનાથ ટાગોરની સાચી અટક શું છે તેવો પ્રશ્ન તેમણે કર્યો છે. પરેશ ધાનાણીએ આ આખા મામલાને મુદ્દો બનાવ્યો છે. રવિન્દ્રનાથ ટાગોર કે ઠાકુર, તેવો પ્રશ્ન ધાનાણીએ કર્યો છે. શું રવિન્દ્રનાથ ટાગોરના સ્થાને ઠાકુર લખવું ભૂલ ભરેલું છે? જે રીતે આ પાઠ્યપુસ્તક ઉજવા પાનું જોવા મળી રહ્યું છે આપની ટીવી સ્ક્રીન પર, ધોરણ 6 નું હિન્દીનું પાઠ્યપુસ્તક જેમાં રવિન્દ્રનાથ ટાગોરની જગ્યાએ ઠાકુર છપાયેલું છે, તો જે છાપવામાં ભૂલ થયેલી છે તે ભૂલને લઈને હવે પરેશ ધાનાણીએ જે ટ્વીટ કર્યું હતું અને તે ટ્વીટમાં આરોપ લગાવવામાં આવ્યો હતો અને સરકારને આડે હાથ લીધી હતી, તથા તેમણે ખાસ કરીને લખ્યું છે કે દંભી રાષ્ટ્રવાદનું અસલી સ્વરૂપ કહીને તેમણે વ્યંગ પણ કર્યો છે. તો જે રીતે આ ભૂલ હોવાનું કહીને ધાનાણીએ સરકારને આડે હાથ લીધી છે. ટાગોરના સ્થાને લખાયું ઠાકુર આ ભૂલ હોવાનું કહીને ધાનાણીએ સરકારને આડે હાથ લીધી છે. એટલે હવે આ જે મુદ્દો છે તે કેટલો આગળ ચાલશે તે જોવું રહ્યું. ઉલ્લેખનીય છે કે જે રીતે પાઠ્યપુસ્તકમાં દર વર્ષે ભૂલો આવતી હોય છે અને દર વખતે તે ભૂલો ઘણી વખત રિપીટ પણ થતી હોય છે, તેમાં ઘણી બધી ભૂલો સુધારાતી પણ હોય છે, ત્યારે ફરી એક નવી ભૂલ પાઠ્યપુસ્તકમાં આવી છે અને તે ભૂલ છે ધોરણ 6 ના હિન્દીના પાઠ્યપુસ્તકમાં, અને તે ભૂલ છે રવિન્દ્રનાથ ટાગોરની સરનેમને લઈને રવિન્દ્રનાથ ટાગોરની જગ્યાએ રવિન્દ્રનાથ ઠાકુર છાપવામાં આવ્યું છે. તો ઉલ્લેખનીય છે કે જે રીતે પુસ્તક છાપતા પહેલા જે રીતે તેને ચેક કરવામાં આવવું જોઈએ તે ચેક થતું નથી, જેના કારણે આ પ્રકારની ભૂલો વારંવાર સામે આવતી હોય છે. તો પાઠ્યપુસ્તકમાં જે ભૂલો ન માત્ર આ વર્ષે સામે આવી છે, દરેક વર્ષે પાઠ્યપુસ્તકમાં કોઈ ને કોઈ ભૂલ સામે આવતી હોય છે, પણ જે રીતે આ ભૂલ સામે આવી છે જેમાં રવિન્દ્રનાથ ટાગોરની અટકને લઈને જે ભૂલ સામે આવી છે, રવિન્દ્રનાથ ટાગોરની જગ્યાએ રવિન્દ્રનાથ ઠાકુર લખવામાં આવી છે ધોરણ 6 ના હિન્દીના પાઠ્યપુસ્તકમાં, ત્યારે આ જે ભૂલ છે તે ભૂલને લઈને પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું હતું અને તેમણે કીધું હતું કે શું રવિન્દ્રનાથ ટાગોરના સ્થાને ઠાકુર લખવું ભૂલ છે? રવિન્દ્રનાથ ટાગોરના સ્થાને લખાયું છે ઠાકુર ભૂલ હોવાનું કહીને ધાનાણીએ સરકારને આડે હાથ લીધી અને દંભી રાષ્ટ્રવાદનું અસલી સ્વરૂપ એવું કહીને વ્યંગ પણ સરકાર પર કર્યો છે. તો જે રીતે રાષ્ટ્રવાદના મુદ્દાને લઈને આ વખતે ચૂંટણીમાં ઘણો વાળો પણ થયો હતો અને રાષ્ટ્રવાદને લઈને ચૂંટણીમાં જે આ મુદ્દો પણ ઘણો ઉછળ્યો હતો, ત્યારે દંભી રાષ્ટ્રવાદનું અસલી સ્વરૂપ એવું કહીને વ્યંગ પણ કરવામાં આવ્યો છે પરેશ ધાનાણી દ્વારા. તો આજે ટ્વીટ પરેશ ધાનાણીએ કર્યું છે અને પુસ્તકને લઈને આ ટ્વીટ કરવામાં આવ્યું છે, પાઠ્યપુસ્તકમાં રહેલી ભૂલને લઈને આ ટ્વીટ કરવામાં આવ્યું છે. ત્યારે રવિન્દ્રનાથ ટાગોરની જે સરનેમને ટાગોરની જગ્યાએ ઠાકુર છાપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પાઠ્યપુસ્તકમાં દર વર્ષે કોઈ ને કોઈ ભૂલ સામે આવતી હોય છે અને ત્યારબાદ તેમાં સુધારો થતો હોય છે. આપણું રાષ્ટ્રગીત જનગણ મન છપાયેલ છે, મૂળભૂત રીતે એ બાંગ્લા ભાષામાં લખાયેલું અને મૂળ પ્રતમાં એમને ઠાકુર તરીકે પ્રચલિત હોય છે, પરંતુ ગુજરાતની અંદર આપણે એમને ટાગોર તરીકે ઉલ્લેખીએ છીએ. એને અનુસંધાનમાં અહીંયા જે મૂળ આવૃત્તિઓ છે અને અત્યારે જે પ્રવર્તમાન આવૃત્તિઓ છે એની અંદર ટાગોર શબ્દ જ જે ગુજરાતની અંદર જે રીતે પ્રચલિત છે એ રીતે જ મૂકવામાં આવ્યો છે. એટલે ઠાકુર અને ટાગોર એ બંને કોઈ ખોટું નથી, બંને પ્રચલિત જ છે, પણ વિસ્તારની દ્રષ્ટિએ આપણે એમને ટાગોર તરીકે અહીંયા ટેક્સ્ટની અંદર અત્યારે હાલ જે ટેક્સ્ટ છે એમાં પણ ટાગોર જ છે. ટ્વીટમાં જે પુસ્તકના બે ફોટા બતાવવામાં આવ્યા છે તેની અંદર એક પુસ્તકમાં આગળનું પેજ ધોરણ 6 ની હિન્દી પુસ્તક છે અને પાછળનું જે પેજ છે એની અંદર ઠાકુર બતાવવામાં આવ્યું છે, એ ખરેખર ફોટો અત્યારનો છે કે કોઈ જૂનો છે? મૂળભૂત રીતે આ પાઠ્યપુસ્તક બે વર્ષ અજમાયશી ધોરણે ચાલેલું,
અને એ 2011 ની આજુબાજુ પાઠ્યપુસ્તક જ્યારે અજમાયશી ધોરણે જીસીઆરટી દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું ત્યારે મૂળભૂત રીતે મૂળ પ્રત ઉપરની ઠાકુર છપાયું હશે. પરંતુ એ પછી જ્યારે મૂળ આખા રાજ્યમાં જ્યારે એમનો અમલ થયો ત્યારથી આપણે એમને ટાગોર તરીકે પ્રચલિત અર્થમાં મૂકેલ છે. બંને શબ્દો સાચા કે ખોટા? બંને સાચા જ છે, પરંતુ મૂળભૂત રીતે બાંગ્લાની અંદર એમને ઠાકુર તરીકે પ્રચલિત છે અને અહીંયા આપણે એમને ટાગોર તરીકે કે ટેગોર તરીકે ઉલ્લેખીએ છીએ. ઉલ્લેખનીય છે કે જે રીતે જે નામને લઈને રવિન્દ્રનાથ ટાગોર જે ટાગોર નામ ઘણું જ પ્રચલિત છે અને જે પુસ્તકમાં ઠાકુર લખાયું છે ત્યારે પરેશ ધાણે જે ટ્વીટ કર્યું છે તેનો જવાબ જે છે તે કમલેશ પરમાર જે પાઠ્યપુસ્તક મંડળ વતી તેમણે આપ્યો છે અને તેમણે કીધું છે કે બાંગ્લામાં ઠાકુર કહેવાય છે. આમ જોઈએ તો આ વિવાદનો મુદ્દો જ નથી, ઠાકુર અને ટાગોર બંને સાચું છે. મૂળભૂત રીતે જણગણ મન છે બાંગ્લા ભાષામાં લખાયેલું છે અને ત્યાં એમનો પ્રચલિત શબ્દ ઠાકુર પ્રયોજાય છે. જ્યારે આપણે ગુજરાતની અંદર આપણે એમને પ્રચલિત તરીકે આપણે ટેગોર અથવા ટાગોર તરીકે ઉલ્લેખીએ.